ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દરેક રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે કમર કસી રહ્યા છે, ત્યારે આદિવાસી મતદારો પોતાની તરફ ખેંચવા માટે આમ આદમી પાર્ટી દ્વારા આદિવાસી આંદોલનકારીઓને પોતાની સાથે જોડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાત તાપીપાર નર્મદા રિવર પ્રોજેક્ટ હોય કે પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ, આ તમામ પ્રોજેક્ટનો વિરોધ કરનાર આદિવાસી આંદોલન કાર્યકરો આજે આમ આદમી પાર્ટીમાં જોડાવવામાં આવ્યા હતા. આપમાં જોડાયેલા આંદોલનકારીઓને કહ્યું કે અમારા બંધારણની હજુ સુધી અમને આઝાદીના આટલા વર્ષ પણ મળ્યા નથી, જેથી અમે આપમાં જોડાઈ રહ્યા છીએ. 27 વર્ષની ન્યાય મળ્યો નથી. આમ આદમી પાર્ટી આદિવાસી આંદોલનકારીઓને જોડતા આપના મહામંત્રી મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના દિવસે ને દિવસે મજબૂત થઈ રહી છે. આપમાં હવે એક્ટિવિસ્ટ અને આંદોલનકારી તથા અન્યાય સામે અવાજ ઉઠાવનાર આદિવાસીઓ પણ જોડાઈ રહ્યા છે. 27 વર્ષમાં ભાજપે માત્ર આદિવાસીઓને મતદાર તરીકે જ ઉપયોગ કર્યો હતો, ત્યારે હવે આદિવાસીઓને આપમાં જોડીને અમે વિશ્વાસ અપાવીએ છીએ કે તેમના તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે. વોટબેન્ક તરીકે અમારો ઉપયોગ થયો. ડોક્ટર વસાવા આમ આદમી પાર્ટીમાં જોડનાર ડોક્ટર પ્રફુલ વસાવાએ જણાવ્યું કે આઝાદી બંધારણ જોગવાઈ હોવા છતાં ભાજપ કોંગ્રેસ દ્વારા અમારા અધિકારીઓ છોડી દેવાયા છે. અમારો ઉપયોગ માત્ર તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા વોટ બેંક તરીકે જ કરવામાં આવતો હતો. અમારે અમારા આપવા માટે પણ આંદોલન કરવા પડ્યા છે અને તેના માટે જેલમાં પણ જવું પડ્યું છે, ત્યારે હવે અરવિંદ કેજરીવાલની ઈમાનદારી રાજનીતિથી આકર્ષાઈ તથા તેમને ગેરંટીઓ આપી છે, તેમાં અમારા સમાજના પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેથી અમે આપમાં જોડાઈ રહ્યા છીએ અને આગામી દિવસોમાં મોટી સંખ્યામાં અમારા સમાજના લોકો આપમાં જોડીશું. મારું નામ મનોજ સોરઠિયા છે. આમ આદમી પાર્ટીના મહામંત્રી તરીકે જવાબદારી નિભાવું છું. આજે જેવી રીતે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી ઉપર ભારતીય જનતા પાર્ટીના હુમલાઓ વધી રહ્યા છે, આમ આદમી પાર્ટીના વિરુદ્ધમાં FIR કરી રહ્યા છે, ત્યારે ગુજરાતના અનેક યુવાનો, ભણેલા ગણેલા અલગ અલગ કોમ્યુનિટીને રિપ્રેઝેન્ટ કરતા યુવાનો, એક્ટિવિસ્ટો આમ આદમી પાર્ટી સાથે મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. આજે દક્ષિણ ગુજરાતની અંદર અલગ અલગ આદિવાસી વિસ્તારની અંદર અલગ અલગ આંદોલનોના જે પ્રતિનિધિઓ છે, એ પ્રતિનિધિઓ 4 મહાનુભાવો આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે અને તમામ મહાનુભાવો જે આગામી દિવસોની અંદર આમ આદમી પાર્ટીને મજબૂત કરશે, સૌનું આમ આદમી પાર્ટી વતી આમ આદમી પાર્ટી પરિવારમાં હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આજે જે 4 અલગ અલગ સંગઠનો છે એમના પ્રતિનિધિઓ જોડાયા છે, એમની સાથે એમના સમર્થકો હજારોની સંખ્યામાં આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે.